सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः। सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। हर हर महादेव। अद्भुत श्रावण मास अने श्रावण मास नी अंदर शिव आराधना जीएस टीवी ना माध्यम थी शिव एक रहस्य आज नो विषय छे महादेव ना नेत्र। महादेव आम तमे दरेक देवनी तमे एना नेत्र एनी आँखों आप जोशो तो बधा देवनी आँखों आपने आम खुली लागे, पर महादेव ए अर्धी आँख खुली ने अर्धी बंद आउ शा माटे शू एनू रहस्य छे? तो आवो अद्भुत आ विषयनी अंदर आनु ज्ञान प्राप्त करिए। महादेव ते एक योगी छे। केवी रीते आ सृष्टिनु ज्ञान प्राप्त करवू ते महादेव आपने शीखवे छे। माटे महादेवे एमनी अर्धी आँख खुली राखी छे ने अर्धी आँख बंद राखी छे। सृष्टिमां महादेव एक संसारिक पुरुष भी छे अने साथे एक योगी भी छे एनु प्रतीक छे। ज्ञान केवी रीते प्राप्त करवो ते महादेवनी आँख सूचवे छे। आ सृष्टिमां कई ज्ञान प्राप्त करवू होय तो शिवनी कळानी अंदर शिवना सूत्रनी अंदर शिवना ज्ञाननी अंदर तमे दररोज प्रथम दिवसे आसन लईने बिराजमान थाव अर्धी आँख खुली ने अर्धी आँख बंद अने नाशाग्र नाकना आगळना भागमां तमे जोवो। पहला दिवसे तमे एक मिनिट जोवो, बीजा दिवसे तमे बे मिनिट जोवो, त्रीजा दिवसे त्रण मिनिट, दिवसे दिवसे आ प्रक्रियाने तमे वधारता जाओ अने तमे 16 मिनिट सुधी पहोंचो तो एनु शुं महत्व छे? तो देवादिदेव महादेव कहे कि जे मनुष्य अर्धी आँख खुली अने अर्धी आँख बंद अने नाशाग्र कहता नाकना अग्र भागमां जो ए सतत 16 मिनिट सुधी पहोंचे तो आध्यात्म एनु जागृत थाय छे। माणस जे विचारे ए प्राप्त थाय छे। એવી મહાદેવની અસીમ કૃપા છે। આ સંસારમાં રહીએ છીએ તો જગત કેટલું ભગવાન ક્યાં વાસ કરે? કણ કણની અંદર શિવ છે તો એ નિહાળવા માટે ભગવાને એની અર્ધી આંખ ખુલ્લી રાખી છે। અર્ધી આંખ મહાદેવે કેમ બંધ રાખી છે? આ સંસારમાં આપણે રહીએ છીએ એટલે ઘણા બધા કંઈ ના કંઈ એમના સ્વભાવથી બોલે તો એનો આપણે સ્વીકાર ન કરવો, એના તરફ ન જોવું અને ઓલવેઝ પોઝિટિવ કહેતા સકારાત્મક સોચ રાખવી એ ભગવાનની અર્ધ આંખ જે ખુલ્લી છે એ સૂચવે છે। મહાદેવ આમ દરેક દેવતાને બે આંખો, પણ મહાદેવને કેમ ત્રણ આંખો? મહાભારતની અંદર આ પર્વ એક ખૂબ જ એક પ્રસંગ છે। દરેક દેવતાને બે આંખો ને મહાદેવને કેમ ત્રણ આંખો? ભગવાન શિવને ત્રિનેત્રધારી આપણે કહીએ છીએ,
તો શા માટે? એનું કારણ છે, ભગવાનની જે જમણી આંખ છે તે સૂર્યનું પ્રતીક છે, ભગવાનની જે ડાબી આંખ છે તે ચંદ્ર છે, અને ત્રીજું નેત્ર મહાદેવનું જે છે એ અગ્નિ નેત્ર છે। એનો બી એક અદ્ભુત પ્રસંગ છે। મહાદેવ કૈલાસની અંદર અડધી આંખ ખુલ્લી ને અડધી આંખ બંધ અનુષ્ઠાન કરતા પાર્વતીજીને એવી ઈચ્છા થઈ કે લાવ હું મજાક કરું મહાદેવની, અને પાર્વતીજીએ પાછળથી આવીને મહાદેવની બંને આંખો બંધ કરી દીધી। જેવી પાર્વતીજીએ મહાદેવની બંને આંખો બંધ કરી, આખી સૃષ્ટિમાં અંધકાર અંધારું છવાઈ ગયું, દરેક પશુ પક્ષીઓ હાહાકાર કરવા લાગ્યા કે બચાવો બચાવો બચાવો, અને ત્યારે અચાનક મહાદેવના ભાલમાંથી ત્રીજું નેત્ર ઉત્પન્ન થયું, અને એ નેત્ર એનું તેજ એની અગ્નિ એટલી હતી કે નજદીકના દરેક પશુ પક્ષી વૃક્ષ લતાઓ બળી ગઈ। પાર્વતીજીએ જોયું, અરે આ શું થઈ ગયું મારાથી? મહાદેવને પાર્વતીજી કહે, મને માફ કરો, મને ક્ષમા આપો। પાર્વતીજીએ પૂછ્યું કે મહાદેવ, આ અચાનક નષ્ટાદિત્ય તથા લોકે તમો ભૂતે નગાત્મજે તૃતીયમ લોચનમ દીપ્તમ સૃષ્ટ મે રક્ષતા પ્રજા, ભગવાન અચાનક આ તમારા બાલમાંથી આ ત્રીજું આ આ નેત્ર કયું ઉત્પન્ન થયું, આનું મહત્વ શું છે? ત્યારે મહાદેવે કહ્યું કે નષ્ટાદિત્ય તથા લોકે તમો ભૂતે નગાત્મજે તૃતીયમ લોચનમ દીપ્તમ સૃષ્ટ મે રક્ષતઃ પ્રજા। હે પાર્વતી, તે જ્યારે મારા બંને નેત્ર બંધ કર્યા ત્યારે આ સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો, અને દરેક પશુ પક્ષી લતા ઇત્યાદિ એ હાહાકાર મને પોકારવા લાગ્યા, અને આ જગતના રક્ષણ માટે પ્રજાના રક્ષણ માટે હું હંમેશા મારું ત્રીજું નેત્ર ખોલું છું, અને માટે જ્યારે બી જરૂર પડે ત્યારે હું મારું આ ત્રીજું નેત્ર ખોલું છું। આપણે નથી કહેતા ઘણીવાર કે ભાઈ હવે શાંત રહો નહીં તો હું મારું ત્રીજું નેત્ર ખોલીશ, આ ત્રીજું નેત્ર પણ જરૂર હોય ત્યારે ખોલવું, એ સિવાય ન ખોલવું। ભગવાનનું જમણું નેત્ર જે છે એ સૂર્ય નેત્ર છે, એટલે આત્મા કોન્ફિડન્સ, તમે આત્મવિશ્વાસ રાખો। ભગવાનનું ત્રીજું બાજુ જે નેત્ર છે ડાબું નેત્ર એ ચંદ્ર કહેતા, મન શાંત, તમે જેટલું બી જીવો એટલું શાંત જીવો, સારી રીતે જીવો, અને જ્યારે જરૂર હોય ત્યારે અગ્નિ નેત્ર એનું બી જરૂરત પડે તો દરેક સમન્વય ત્રણ નેત્ર સત્વ રજસ અને તમસ ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન ત્રણેયનું લેવલ જાળવીને કેવી રીતે જીવવું એ મહાદેવ જ શીખવે। એટલે મહાદેવના નેત્ર આ ત્રણ નેત્ર છે, ત્રિનેત્રધારી આ ત્રણેય ઉપર એમનું પ્રભુત્વ છે। અને આમે પણ એવું કહી શકાય કે જે માણસ આઠ વસ્તુ પર વિજય પ્રાપ્ત કરે ને એને આ સંસારના દરેક સુખ પ્રાપ્ત થાય થાય અને થાય જ। પંચ તત્વ અગ્નિ વાયુ પૃથ્વી જલ આકાશ, અને બીજા ત્રણ સૂર્ય ચંદ્ર અને આત્મા, તો આ આઠેય વસ્તુ ઉપર જો કંઈ પ્રાપ્ત થાય અને કેવી રીતે પ્રાપ્ત થાય તો એ મહાદેવ જ સૂચવે છે। માટે આમ તો મહાદેવના અનેક સ્તોત્ર અનેક જ્ઞાન, પણ વિશેષ તવ શક્તિ વા માંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા, સહુ વેદ ગાવે સંહિતા, સહુ વેદ ગાવે સંહિતા, નટરાજ રાજ નમો નમઃ। વેદ પણ એ મહાદેવને પ્રસન્ન કરે, અને વેદ બી એ તત્વમાંથી ઉત્પન્ન થયેલા છે, વેદના કોઈ રચયિતા નથી, તો આવો
એવા મહાદેવનું આરાધન કરીએ, એના રહસ્ય જાણીએ, અને જીએસટીવીના માધ્યમથી અદ્ભુત આ એક રહસ્ય પ્રાપ્ત થાય છે તો એ જ્ઞાન પ્રવાહની અંદર ડૂબકી મારવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ.